આઈટમ ટાઈપ કરો એટલે અમુક દાયરામાં તમને બ્લર થઈ જાય, એકમાંથી દેખાય નહીં, પણ આમાં મને દેખાય એટલી સ્પીડમાં હું ટાઈપ કરું કે સામેવાળાને ખબર ના પડે કે આ ભાઈ હાથેથી ટાઈપ કરે છે કે ના કે કે. સ્મિતનું બધું મારે જ કરવાનું હોય, નવરાવો ધોવરાવો નાસ્તો કરાવવો બધું મારે, કપડાં પહેરાવવા બધું, એનું યુનિફોર્મ મારે બધાને કરવાનું. गुजरात के राजकोट में रहने वाले 17 वर्षीय स्मिथ चांगेला विकलांग हैं, लेकिन उनकी माँ हिना उन्हें कभी इसका एहसास नहीं होने देती. कहते हैं एक माँ अपने बच्चे के अंदर रहती है, हिना इसका जीता जागता उदाहरण है. સ્મિત 3 મહિના નહોતો ને ત્યાં આ રોગ થયો હતો એને, અને ન્યુરોપથી નો કહેવાય આને. અમે એને બોમ્બે ઓપરેશન કરાવ્યું, બોન મેરો મુકાવ્યો એનો. અમે ત્યાં 15 દી રોકાણા અમે એને સ્મિતને એક્સરસાઇઝ કરાવી, બધા એના રિપોર્ટ બધું કરાવ્યું, બધું કર્યું. અમારી રીતે અમે કોશિશ બધી કરી લીધી. બીમારી કે કારણ સ્મિત કે હાથ પેર પર અસર પડા ઓર વો હિલને ડુલને યા દૂસરે કામ કરને મે અસમર્થ હો ગયે. હાલાકી ઉન્હે ઉનકી માં કા સપોર્ટ મિલા. સ્મિતને હું સવારે ઉઠાડું એટલે એ ઉઠાડીને મારે જ એને બધું, સ્મિતનું બધું મારે જ કરવાનું હોય, નવરાવો ધોવરાવો નાસ્તો કરાવવો બધું મારે, કપડાં પહેરાવવા બધું, એનું યુનિફોર્મ મારે બધાને કરવાનું. ને અત્યારે એ ભણે છે, ભણતો એને ભણવાનું હોય તો એને વાંચવાનું દઈ દો એટલે એ વાંચી લે. અત્યારે બધું ઘરમાં કામ, બહારને લઈ જાઓ સ્મિતને, કરવું સ્કૂલે મૂકવા જાઓ તેડવા જાઓ બધું હું જ કરું છું. સ્કૂલે હું અત્યારે એને એક્ટિવામાં લઈ જાઉં, અમારા ઘરે વ્હીલચેર રાખી, અહીંથી એને ઘરેમાંથી બેહાડીને વ્હીલચેરમાં નીચે લઈ જાઓ, ઊંચો કરીને એને એક્ટિવામાં બેસાડું, ત્યાં જઈને ઉપર એક્ટિવા ચડાવું, ત્યાં વ્હીલચેર એના ફ્રેન્ડ રાહ જોઈને બેઠા જોઈએ, હું એક્ટિવામાં બેહાડીને એને વ્હીલચેરમાં બેહાડી દઉં, એના ફ્રેન્ડ એને લિફ્ટમાં ઉપર ચોથા માળે લઈ જઈએ, મારું કામ એટલું. 17 સાલ કે સ્મિથ બહોત હોનહાર ઓર હોશિયાર છાત્ર હૈ. વો અપને હાથ ઓર પેર નહીં હિલા સકતે, લેકિન નાક કી મદદ સે ફોન ચલાતે હૈ. સ્મિથ કી નાક ઉનકી ઉંગલીઓ કી તરહ કામ કરતી હૈ. મારા બે અત્યારે હાથ નથી વર્ક કરતા એટલે હું, આપણે જ્યારે લોકડાઉન હતું કોરોના કાળ દરમિયાન, ત્યારે હું હાથેથી જ પહેલાં ટાઈપ કરતો, પણ ત્યારે મને અહીંયા ખંભાથી દુખવા માંડતા હાથ, એટલે પછી મેં વિચાર્યું કે આપણે નાકેથી ટાઈપ કરું તો થાય છે કે નહીં, એમ કોઈ પાસેથી મેં શીખ્યું નથી, એમનો વિચાર જ આવ્યો હતો. અને એવું હોય કે નાકેટમ ટાઈપ કરો એટલે અમુક દાયરામાં તમને બ્લર થઈ જાય, એકમાંથી દેખાય નહીં, પણ આમાં મને દેખાય. એ ભગવાનની આપની કૃપા છે કે મને દેખાય ને ભૂલાય ના પડે, ને એટલી સ્પીડમાં હું ટાઈપ કરું કે સામેવાળાને ખબર ના પડે કે આ ભાઈ હાથેથી ટાઈપ કરે છે કે ના કે કરે છે. દૂસરે લોકડાઉન કે દૌરાન સ્મિથને ઘર પર રહેતે હુએ ઓનલાઈન કારોબાર શરૂ કિયા. આજ વો એક સફળ ઉદ્યમી હૈ. વો અપના બિઝનેસ સંભાળ રહી હૈ ઓર પઢાઈ ભી કર રહી હૈ. અત્યારે કોરોના કાળ દરમિયાન મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો છે, જેમાં હું શૂઝ ક્લોથ્સ હોય, આપણે આઈવોચ હોય બધું સેલ કરું છું ઓનલાઈન. ને મારે અત્યારે 4 ગ્રુપ છે, ને ચારેય ગ્રુપ અને બધા સોસાયટીનો ખૂબ સપોર્ટ મળે છે મને. ને અત્યારે મારે ધંધો બહુ આગળ વધી ગયો છે. ને અત્યારે મેં 2-3 મહિના પહેલાં શેર માર્કેટનું પણ ચાલુ કર્યું છે. ને તમને ટોટલ કહું તો આપણે બધું ઓનલાઈન ને શેર માર્કેટનું થઈને 1 લાખ જેટલી આવક પણ મારે થઈ ગઈ છે, એટલે સપોર્ટ પણ બહુ સારો મળે છે સોસાયટીનો. હું તો એટલે મારા માટે એમ જ કહું, મારો છોકરો ફર્સ્ટ એટલે ફર્સ્ટ. ને હેન્ડીકેપમાં આટલો અવા છોકરાને તમે અત્યારે આવી રીતના કરો ને કે અત્યારે એને યુપીએસસીની તૈયારી એમ કહે છે, મમ્મી મારે કરવી તો કર, તારી રીતે કરવાનું છે. હું બધે જ્યારે ગમે ત્યાં જવાનું હશે હું ત્યાં બધે આવીશ. હું બધા પેરેન્ટ્સને એટલું જ કહું છું કે હવે હેન્ડીકેપ બાળક હોયને એને તમે આગળ લઈ આવો, નીચે હુકામ બેહાડી દો કે નહીં આ છોકરું નહીં કરી શકે. તમે એ છોકરામાં જે હાજે હારા છોકરા તો કરી જ લેવાના છે, પણ આ છોકરામાં તો ધ્યાન દો તમે કે આ છોકરું ક્યાં. એવું નથી કે હાજે હારા છોકરા આવા, આપણે હેન્ડી વ્યક્તિઓ પર જ નિર્ભર હોય છે. જો તમે મનથી હિંમત હારી જશો તો તમે પાછા જ પડશો. હિંમત નહીં હારો, તમે આગળ વધતા રહેશો તો જ તમે આગળ વધી શકશો. હિના ચાંગેલા અપને બેટે કે સપનો કો પંખ દે રહી હૈ. વો સ્મિત કો આસમાન મે ઉડને મે મદદ કર રહી હૈ.